સર્જન. અહી રીતે બધાહી શરૂઆત ઉની પરમેશ્વરે છ દીમાં ધરતીને તેમાંના બધા બનાવ્યા. પરમેશ્વરે જે દી ધરતી પર બનાવ્યા ત્યાર પૃથ્વી અંધારામાં ભરેલીને ખાલી હતી. આ બધા કાંઈ હતા નહીં પણ પરમેશ્વરનો આત્મા પાણી પર ચાલતો ઉનો. તેર પરમેશ્વરે આખા ઉજેડા ઉએ ને ઉજેડા ઉના. પરમેશ્વરે તે ઉજેડા હૈરા ને તે હાજા હોજા આહે ને તેણે ત્યાં અધી આખો ને તેણે ત્યાં અંધારાથી છૂટા પાડ્યા ને ત્યાં રાત આખી. પરમેશ્વરે બનાવેલા ને પહેલો દી ઉજેડા બનાવ્યા ને બીજો દી. પરમેશ્વર બોલનો ને ધરતી ઉપર આકાશ બની ગયા. અહીં આકાશ ઉપરના પાણીથી નીચેના પાણીથી નીચેના પાણીયા નીચે લાયખા. પરમેશ્વર બોલનો ને પાણીને હુખી જમીનથી જુદા કર્યા ને તેણે તી હુખી જમીન ધરતી આખી ને પાણીયા દરિયો આખો. પરમેશ્વરે હૈરા તી હૈરાને મેં બનાવ્યા ત્યાં જા આહે. તાણે પાણીયા આખા ધરતી પર ચાર ઊંઘવા વાળા વસ્તુ ને શાક ને ફળ ઊંઘવે ને તહા જ ઉના. પરમેશ્વરે હૈરા કા ત્યાં જા આહે ને બનાવ્યા. ને ચોથે દી પરમેશ્વર બોલનો સૂર્ય ને ચંદ્ર ને તારા બનાવ્યા જેથી ધરતી પર ઉજેડા ઓફે ને રાત ને દી જુદે પાડે. પરમેશ્વરે હૈરા કા મેં જી બનાવ્યા તી હાજા આહે. પાંચમે દી પરમેશ્વર બોલનો બધે જનાવર જીવ પાણીમાં તરે થાય તે બનાવે ને પરમેશ્વરે હૈરા કા મેં જી બનાવ્યા ત્યાં જા આહે. બનાવવાના છઠ્ઠે દી પરમેશ્વરે આખા કા ધરતી પાનને બધે જાતને જાનવર બની જાય ને પરમેશ્વરે જહાં આખા તહાં ઉના. પાલતુ જાનવર થોડેક પેટેથી ચાલે તીએ ને થોડેક જંગલમાં હતે તીએ ને પરમેશ્વરે હૈરા કા ત્યાં જા આહે. ને પરમેશ્વરે આખા આવા બધે આપણે દેખાવ જહે માણું બનાવું ત્યાં ધરતી પર ને બધે જાનવર પર રાજ ચલાવે. વાડીની વચ્ચે પરમેશ્વરે બે ખાસ ઝાડવે રોપે, જીવનના ઝાડ ને ભલા મૂડા જાણુના ઝાડ. પરમેશ્વરે આદામાં આખા કા તી વાડીમાં ને બધે ઝાડવાએ ફળ ખામને પણ ભલા ને મૂડા જાણુના ઝાડવાએ ફળ ખામના નાય. તી ઝાડના ફળ ખી તેદી તું મરી જી. તેર પરમેશ્વરે આખા માણું એકલો જ રહેતી હાજા નાય પણ જાનવરમાંથી કોઈ બી આદમના સહાયવાળા નાય બની શકના. એટલે પરમેશ્વરે આદમમાં ભર નિનમાં લાયખો ને પરમેશ્વરે તાણી પાસળીમાંથી એક લીધી ને તેમાંથી એક ડોહાડી બનાવી ને તીએ આદમ પાસે લામનો. ને જ્યારે આદમે તીએ હેરી ને આખા કા માણે જહી હોજી તેણે તીએ નારી આખી કારણ કા તી નરમાંથી લીધેલી હતી. તે માટે માણું પોતાએ માય બહાર છોડી દી ને તાણે ડોહાડી હાથે બેવ એક ઉઈજી. પરમેશ્વરે માણુંને ડોહાડીએ પોતાએ રૂપ જહી બનાવી તેને ત્યાં આશીર્વાદ ઓફો ને આખા કા તુમાં ઘણે પહોંચે ને આખી ધરતી ભરી દેવા. ને પરમેશ્વરે હૈરા કા મેં જી કાંઈ બનાવી હતી બોજ હાજા આહે. ને તો ખૂબ ખુશુનો ઈ બધા બનાવવામાં છ દી લગ્ના. જે સાતમો દી આમનો ત્યારે પરમેશ્વરે તેના કામ પૂરા કર્યા તે દી પરમેશ્વરે તાણે બધે કામમાંથી આરામ લીધો. તેણે સાતમા દીહા આશીર્વાદ ઓફો ને ત્યાં પવિત્ર ઠરાવ્યો કારણ કા એ દી તેણે તાણે બધા કામમાંથી આરામ લીધો. અહી રીતે પરમેશ્વરે ધરતી ને તેમાંના બધા બનાવ્યા.